नमस्कार, जीटीपीएल अंजलि केबल नेटवर्क पर आप निहाळी रह्या छो जामनगर 89 न्यूज। जामनगर अने जिल्ला भरमां बनेली घटनाओ समाचारना रूपमां समाचारो शुरू करता पहेला जोई लईए आजना मुख्य समाचारो। थर्टी फर्स्ट नी उजवणी माटे બુટલેગરો સજ્જ થાય તે પૂર્વે પોલીસ સજ્જ થઈ, ત્રણ સ્થળોએથી દારૂનો મોટો જથ્થો પકડી પાડતી પોલીસ। જામનગર શહેરમાં ચીલ ઝડપ કરતા તસ્કરોને પકડી પાડતી એલસીબી। જામનગરમાં પ્રભુ ઈશુના જન્મને વધાવતા નગરજનો, ઠેર ઠેર શણગાર સાથે બાળકોને રીઝવતા સાંતાક્લોઝ। હવે જોઈએ સમાચારો વિગતવાર। તાજેતરમાં જ એસટી બસના ભાવોમાં થયેલા 15% જેવા તોતિંગ વધારાના કારણે યુવા કોંગ્રેસ દ્વારા એસટી બસ સ્ટેન્ડ પાસે સહી ઝુંબેશ યોજવામાં આવી હતી। ગુજરાતની મધ્યમ વર્ગ અને ગરીબ જનતા ઉપર નાખવામાં આવેલા ભાવ વધારાને ધ્યાને લઈ સરકાર દ્વારા કરવામાં આવતા ગરીબી દૂર કરવાના વચનોને આવા ભાવ વધારાથી પોકળ સાબિત થયા છે તેવો આક્ષેપ કરી આ મુદ્દે યુવા કોંગ્રેસ દ્વારા સહી ઝુંબેશ કરવામાં આવી હતી। જિલ્લા યુવા કોંગ્રેસ ઉપપ્રમુખ દ્વારા એસટીના જે આપ જોઈ શકો છો વારંવાર ભાડા વધારા થઈ રહ્યા છે એ નિમિત્તે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા પણ ઉગ્ર વિરોધ થયો છે। યુવા કોંગ્રેસ દ્વારા જે લડત અત્યારે ચાલુ કરી છે 15% જે ભાવ વધારો કર્યો છે ખરેખર કેન્દ્રની કોંગ્રેસ સરકાર દ્વારા રેલ ભાડા કરતાં પણ એસટીનું અત્યારે મોંઘી થઈ ગઈ છે અને મતલબ એ થાય છે કે ગુજરાત સરકાર દ્વારા ખાનગી ટ્રાવેલ્સો અને કમાવા માટેનો આ એક ભાડો વધારો થઈ રહ્યો એવું મને લાગે છે। યુવક કોંગ્રેસ દ્વારા આજે 2000 સહી ઝુંબેશ કરી આગળના દિવસોમાં પણ જલત આંદોલન કરવામાં આવશે કે આ આમ આદમી ઉપર, લોકો ઉપર, સામાન્ય માણસો ઉપર જે ભાવ વધારો વારંવાર સરકાર ઝીકી રહી છે એનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ। આવતા દિવસોમાં જો આ ભાડા વધારો પાછો નહીં ખેંચાય તો યુવક કોંગ્રેસ દ્વારા જલત પણ આંદોલન કરવામાં આવશે। જામનગરમાં ગઈકાલે રાત્રે સેક્રેટ હાર્ટ ચર્ચ ખાતે પ્રભુ ઈશુના જન્મની ખાસ પ્રાર્થના યોજાઈ હતી। શહેરના ઈસાઈ સમુદાયના ધર્મના વડા ભગવાન ઈશુના જન્મને વધાવવા ચર્ચ ખાતે એકત્રિત થઈ ખાસ પ્રાર્થના યોજી હતી। ઈશુના જન્મ પૂર્વે વધાઈ ગીતો અને પ્રભુ ઈશુનો સંદેશ ચર્ચમાં આવેલા અનુયાયીઓને ચર્ચના ફાધર મનુ સહિતના ધર્મગુરુઓએ આપ્યો હતો। મધરાતે 12 વાગ્યાના ટકોરે ભગવાન ઈશુના જન્મ નિમિત્તે ચર્ચની ખાસ રોશનીથી શણગારાયું હતું। નાતાલના પર્વે ચર્ચ ઉપરાંત મિશનરી શાળાઓમાં પણ ખાસ શણગાર કરાયો હતો અને ઈશુના જન્મ અનુરૂપ ખાસ ઝાંખીઓ પણ કરવામાં આવી હતી। આવી જ રીતે શહેરની અનેક નાની મોટી વ્યવસાયિક કચેરીઓ અને લોકોના આફતના સમયે મદદ માટે દોડતી 108ની ટીમ દ્વારા પણ નાતાલ નિમિત્તે નાના બાળકો માટે ચોકલેટ આપીને વધાવણી કરવામાં આવી હતી। સમયાંતરે નાતાલના તહેવારની જામનગરવાસીઓ દ્વારા થતી ઉજવણીમાં આ વર્ષે વધારો પણ જોવા મળ્યો છે અને શહેરના મુખ્ય માર્ગો પરની દુકાનો અને શોરૂમમાં પણ સાંતાક્લોઝે ગ્રાહકો માટે અનેરું આકર્ષણ ઊભું કર્યું છે અને મોલ સહિતના વ્યવસાયિક પ્રતિષ્ઠાનો પર ડેકોરેશન પણ કરવામાં આવ્યું હતું। હું ફાધર માયુ જામનગર સેક્રેટ હાર્ટ ચર્ચના પારિશ પ્રેસ છું। આજે અહીંયા ક્રિસમસની ઉજવણી થાય છે। ક્રિસમસ એટલે પ્રભુ ઈસુનો જન્મ। પ્રભુ ઈસુનો જન્મ 2013 વર્ષ પહેલાં બેદલેમાં થયું એ જન્મનો અને સ્મરણ આજે ધર્મસભાના કાથોલિક ધર્મસભાના ભાઈ બહેનો કરીએ છીએ અને અહીંયા એનો ઉજવણી થાય છે। એટલે આજે ઘણા બધા લોકો, જુદા જુદા જાતના લોકો અહીંયા આવીને પ્રભુ ઈસુનો ને દર્શન કરે છે અને પ્રભુની કૃપા એની ઉપર પણ થાય છે અને આજે 11:30 વાગે અમારે કરલ સિંગિંગ છે જેમાં પ્રભુના આવકાર અમે આવકારીએ છીએ અને પછી ત્યાર પછી પરમ પૂજા, પ્રભુ ઈસુના મેમરીમાં પરમ પૂજા થાય છે, એમાં પ્રભુનો જન્મનું અનુસ્મરણ સ્મરણ બી થઈ જાય છે અને ત્યાર પછી ક્રિસમસની ઉજવણી મીન્સ પછી પૂજા પછી પૂરા થાય છે ને પછી અમે આપણે બધા વિશ કરીને પ્રભુનો આ સંદેશ એટલે શાંતિનો, પ્રેમનો અને ભાઈચારાનો સંદેશ હૃદયમાં રાખીને અમે અમારા ઘરે જઈએ છીએ।
અચ્છા, હવે આ જે ક્રિસમસની ઉજવણી છે કેટલા વીક સુધી ચાલશે, એનો શું શું હોય પ્રોબ્લેમ હશે? એટલે પહેલે ડિસેમ્બરથી ક્રિસમસની તૈયારી થઈ જાય છે, અને આપણે અમે કેથોલિક ભાઈ બહેનો એના પહેલે 25 દિવસ ઉપવાસ લે છે, એટલે પ્રભુના મારા હૃદયમાં પ્રભુને સ્વીકારવા માટે, અને અમે મારા બેડ હેબિટ્સથી દૂર થઈ જાય છે, અને સાચી રીત છે પ્રસાદ પ્રાયસિસ સંસ્કાર કરીને અમે પ્રભુના જન્મની ઉજવણી કરીએ છીએ. શહેરમાં 26થી વધારે ચીલ ઝડપ કરનાર ત્રિપુટીને LCBએ આખરે ઝડપી પાડી છે. જામનગરમાં દિવસે ને દિવસે વધી રહેલા લૂંટ અને ચીલ ઝડપના બનાવને પગલે LCBએ શોખ માટે ચીલ ઝડપ કરતી ત્રિપુટીને આખરે ઝડપી પાડી છે. અત્યાર સુધીમાં ચીલ ઝડપ કરેલ માલસામાનની સાથે પકડી પાડી સફળતા હાથ મેળવી છે. LCBના PI DN પટેલે કાલાવડથી જામનગર આવી LCBનો ચાર્જ સંભાળ્યા બાદ LCBની ટુકડીએ શહેરમાં ક્રાઇમ ઘટાડવા કમર કસવા જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવી રહ્યું છે, અને આ જ અઠવાડિયામાં સતત બીજી વખત ગુનેગારોને ઝડપી લેવામાં LCB સ્થાનિક લેવલે સાર્થક સાબિત થઈ છે. જામનગર શહેરમાં બનતા ચીલ ઝડપના ગુના સંબંધે આજરોજ LCBના PSI કરછા, PSI ઠાકર તેમજ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા દરમિયાન પટેલ કોલોની પાસે આવતા બાતમીદાર મારફતે હકીકત મળેલ કે 3 ઈસમો રસ્તે ચાલતી જતી લેડીસોના પર્સની ચીલ ઝડપના ગુનામાં સંડોવાયેલ છે તેવી ચોક્કસ હકીકત મળતા આ 3 ઈસમની વચમાં LCB ટીમના બંને PSI તેમજ સ્ટાફના માણસો હતા દરમિયાન પટેલ કોલોની પાસેથી આ 3 ઈસમો મોટરસાયકલ પર નીકળતા તેઓ 3ને પકડી લીધેલા, અને તેઓની અંગ ઝડપીમાંથી મોબાઈલ, રોકડ રકમ તેમજ ચાંદીની ગીની મળી કુલ ₹38,400 મુદ્દામાલ મળી આવેલ, અને આ મુદ્દામાલ સંબંધે પૂછપરછ કરતા તેઓ 3ે આ મુદ્દામાલ ચીલ ઝડપમાં મળેલાનું કબૂલત આપેલ, અને આ 3 ઈસમોની વધુ પૂછપરછ કરતા જામનગર શહેરમાંથી અલગ અલગ જગ્યાએ કુલ 26 ચીલ ઝડપની ચોરી કબૂલત આપેલી. આ સંબંધે આરોપીઓની વધુ પૂછપરછ ચાલુ છે. આમ આદમી પાર્ટી દ્વારા તાજેતરમાં જ દિલ્હીમાં ભવ્ય સફળતા મેળવ્યા બાદ ગુજરાતમાં અને ખાસ કરીને જામનગરમાં સભ્ય નોંધણી ઝુંબેશ હાથ ધરાઈ છે, જેમાં જોડાયેલા નવા સભ્યોને આપના મૂળભૂત સિદ્ધાંતોનો કાર્યકર્તા સમક્ષ રજૂ કર્યા હતા, અને આગામી ચૂંટણીઓમાં કરવાની કામગીરી અંગેની પણ ચર્ચાઓ કરાઈ હતી. આમ આદમી પાર્ટી પ્રવક્તા ભાર્ગવ ઠાકર, આજરોજ અમે નવા જોડાયેલા સભ્યોને દાડિયા પ્રચારક ન બની રહે એ અર્થે પાર્ટીના મૂળભૂત સિદ્ધાંતો અને મૂલ્યોને અવગત કરાવવા માટેનો એક કાર્યક્રમ કરેલ છે. આ ઉપરાંત આગામી 2014ની ચૂંટણીની અંદર એક ચૂંટણી સમિતિની નિમણૂક કરવા જઈ રહેલ હોય એ 10 જણા વોલેન્ટિયર માંગવામાં આવેલ છે. આ અનુસંધાને 1 તારીખની રેલી માટે, ચૂંટણી સમિતિના ગઠન માટે તથા વોલેન્ટિયરો પોતાનો સમય શ્રમદાન કરી શકે એ અર્થે એક સભાનું આયોજન કરેલ છે. 31 ડિસેમ્બરની ઉજવણી માટે ચારે કોર દારૂની માંગ વધતા બુટલેગરો માલ મંગાવવા માટે નવા નવા નુસખાઓ અજમાવી રહ્યા છે, ત્યારે પોલીસ પણ ચબરાક બની છે. શહેરમાં બેડી મરીન પોલીસ સ્ટેશન દ્વારા શહેરના અનેક વિસ્તારોમાં પેટ્રોલિંગ હાથ ધરાય છે. પેટ્રોલિંગ દરમિયાન તાજેતરમાં જ શંકાસ્પદ હાલતમાં એક રિક્ષા પોલીસને નજરે પડતા તેની તપાસ કરતા ત્યારે ચાલક નાસી છૂટ્યો હતો. આ દરમિયાન રિક્ષામાં અન્ય એક શખ્સ સંજય દેત્રોજા ઝડપાઈ ગયો હતો, અને રાત્રિના સમયે ઇવનિંગ સ્પેશિયલ બ્રાન્ડનો 27 નંગ દારૂની બોટલ તથા 35 નંગ બિયરના ચાપલા મળી આવતા કુલ 29,300ના મુદ્દામાલને કબજે કરી ચાલકની શોધખોળ હાથ ધરાઈ છે. બનાવની હકીકત એવી છે કે આજરોજ અમારા બેડી મરીન પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો અને સરકારી વાહન પેટ્રોલિંગમાં હતા માધાપર ચોકડીએ, ત્યારે અંદાજે 5 વાગે એક શંકાસ્પદ રિક્ષા નીકળી, જેના નંબર છે GJ1XX6638. આ રિક્ષા નીકળી, શંકાસ્પદ જણાતા સ્ટાફના માણસો એને ચેક કર્યો. ચેક કર્યા દરમિયાન એનો જે ચાલક હતો એ જાડેજા દરબાર એનો માલિક એ ભાગી ગયો છે, અને એમાં જે બેઠેલો બીજો અસમ હતો એનું નામ છે સંજય રમણીકભાઈ દેત્રોજા. આ રિક્ષા પકડાઈ ગઈ શંકાસ્પદ જણાની, એટલે પછી સ્ટાફના લોકોએ એને ચેક કર્યું. એમાં ચેક કરતા
27 બોટલ ઇવનિંગ સ્પેશિયલ નામના દારૂની મળી અને હાઇવર્ડ્સ 5000 બિયર 35 નંગ મળ્યા છે, જે કુલ મુદ્દામાલ વધો થઈ અને 29,300નો દારૂ પકડાણો હોય, જે કાયદેસર પંચનામાની વિગતે કબજે કર્યો છે. અને આ વખતે આમાં એક આરોપી પકડાઈ ગયો, સંજય રમણેકર દેત્રોજા, અને રિક્ષાનો માલિક જે દરબાર છે જાડેજા એ, અને આની જે પૂછપરછ કરતા સંજય રમણેકલાલની, એણે જણાવ્યું છે કે આ કામમાં ભોલીઓ કરીને છે. ભોલીઓ એનું આખું નામ છે, ભોલીઓ હેમંતભાઈ મહેતા, અને બીજો ઈસમ જેને આ માલનો પુરવઠો પૂરો પાડ્યો છે વિક્રમભાઈ, આ બે અને એક દરબાર, આ ત્રણ માણસોને અટક કરવાનું બાકી છે. જામનગરના ચકચારી કોલસા કૌભાંડમાં એલસીબીની ટુકડીએ વધુ એક આરોપીને ઝડપી લીધો છે. આ પ્રકરણમાં કુલ 39 આરોપીઓ પૈકી તપાસ દરમિયાન 36 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ખંભાળિયા નજીકની એસઆર કંપની હસ્તકનો કોલસાના જામનગરના બેડી બંદરથી કંપનીમાં પહોંચાડવાની જગ્યાએ બારોબાર ચાંવ થતો હોવાની બાતમીના આધારે એસઓજીએ ગત જુલાઈ માસમાં કોલસાના કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો, જેમાં બારોબાર 139 કોલસાના ફેરા કિંમત રૂપિયા 73.40 લાખ મોરબી મુકામે અલગ અલગ વેપારીને વેચી નાખી કૌભાંડ આચરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય સૂત્રધાર સિકંદર સુમરા, તેમના સાગરીતો ધારાસભ્યના પુત્ર સહિત 39ની સંડોવણી ખુલી હતી, જેમાં અગાઉ આરોપીઓને દબોચી લેવામાં આવ્યા હતા. તાજેતરમાં જ નાસ્તા ફરતા મીઠાપુરના સત્યભા માણેકની અને ત્યારબાદ દેવેન્દ્રસિંહ જાડેજાની અટકાયત કરવામાં આવી હતી. કોલસા કૌભાંડમાં સંડોવાયેલા અમદાવાદના ધોળકાના અરવિંદ મોહનભાઈ મકવાણા ઠાકોરને પકડી પાડવામાં આવ્યો છે. આ અંગેની કાર્યવાહી એલસીબી પીઆઈ પટેલની સૂચનાથી પીએસઆઈ કચ્છા, પીએસઆઈ ઠાકર તથા સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી. આ શખ્સને અદાલત સમક્ષ હાજર કરતા શખ્સને 2 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે. જામનગર 8 9 ન્યૂઝમાં લઈશું એક નાનકડો વિરામ. જોતા રહેશો જામનગર 8 9 ન્યૂઝ.